रोचत मारा वंदु कर जोड़े प्रभु वंदु कर जोड़े चरने से सदयाते चरने से सदयाते दुख नात्या तोड़े प्रभु जय सदगुरु स्वामी नारायण नर भ्राता निज कुड तनु दाड़े प्रभु निज कुड तनु दाड़े पामण पतित योदाड़ पामण पतित योदाड़ अगणित नर नाड़े प्रभु जय सदगुरु स्वामी अनित्य नित्य नवतम करताय विनाशे प्रभु करताय विनाशे अणसठ तेरत चरणे अणसठ तेरत चरणे कोटि गया काशे प्रभु जय सदगुरु स्वामी पुरुषोत्तम प्रगटनो जय दर्शन करसे प्रभु जय दर्शन करसे काल करम ते छूटी काल करम ते छूटी कुटुंब सहित करसे प्रभु जय सदगुरु स्वामी आयवसर करुणा निधि करुणा बहु के दे वाले करुणा बहु के दे मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सीधे प्रभु जय सदगुरु स्वामी जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी सजानंद दयाळु सजानंद दयाळु बड़वंत भवनामे प्रभु जय सदगुरु स्वामी बोलो श्री नरनारायण देवनी जय श्री धराम भक्ति हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय श्री राधा कृष्ण देवनी जय श्री सजानंद स्वामी महाराजनी जय श्री स्वामी नारायण भगवाननी जय विश्वेशचो सकरवेश्वतना विदाता त्राता तमे
वदेते प्रेमान
પ્રેમાનંદને આપો ધરમા કુંવર રંગના બરિયા તમે જમો જમોને મારા ઠાકરિયા તમે જમો જમોને મારા ઠાકરિયા હરિવર મારે હાથે જમાણું હરિવર મારે હાથે જમાણું સુંદર લાડુ સાકરિયા તમે જમો જમોને મારા ટકરિયા તમે જમો જમોને મારા ટકરિયા સજાનંદ સ્વામી મહારાજની જય આપો પાના બેડી જમો ભક્તપતિ આપો પાના બેડી જમો ભક્તપતિ ધરમા કુંવર ગન શ્યામ સુંદર વર ધરમા કુંવર ગન શ્યામ સુંદર વર તમથી વાલું મારે કોઈ નથી આપો પાન બીડી જમો ભક્તપતિ આપો પાન બીડી જમો ભક્તપતિ નાગરવેલીના પાન મનોર કાં તો ચુન મેલી રતી રે રતી નાગરવેલીના પાન મનોર કાં તો ચુન મેલી રતી રે રતી તજય લાયચી માઈ લવિંગ સુપારી તજય લાયચી માઈ લવિંગ સુપારી બીડી વાડી છે વાલા સરસયતી આપો પાન બીડી જમો ભક્તપતિ આપો પાન બીડી જમો ભક્તપતિ સુંદર મુખમાં બીડી આપો નિરકુચકુર જયો ચંદ્રગતિ સુંદર મુખમાં બીડી આપો નિરકુચકુર જયો ચંદ્રગતિ પિકદાની કરો હાથ તણી મારે પિકદાની કરો હાથ તણી મારે
गणारे निमसनिया सहतियापो पन बिड़ी जमो भक्तपति आपो न बिड़ी जमो भक्तपति तन मन मारो आरती उतारो एवर मागो करी विनती तन मन मारो आरती उतारो एवर मागो करी विनती धर्मा कुंवर गन श्याम चरण मा धर्मा कुंवर गन श्याम चरण मा प्रेमानंद नीर हो यचल मतियापो बिड़ी जमो भक्तपति आपो पन बिड़ी जमो भक्तपति सजानंद स्वामी महाराज शिवासुदेव विमलामृत धाम वास नारायण नरकतरण नाम देय श्याम सीतां दिवजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री गणेशाय नमो नमः ॐ श्री नरनारायण देवाय नमो नमः ॐ श्री राधा कृष्ण देवाय नमो नमः स्वामी नारायण हरे स्वामी नारायण हरे अने स्वास्नीनी जे विद्वाई स्त्रीओ એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહીં અને પોતાનું રોજટલા પણ કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું અને વળી રોજટલા એવી જે શ્વાસની અને વિધવાઈ સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહીં ને ચોથે દિવસે નાઈને અડવો એવી રીતે ગ્રસ્તાસ્મિના એવા જે પુરુષ ને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કયા તે સર્વે ધર્મવશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમણે પણ પાળવા કેમ કે એ ગ્રસ્ત છે હવે નૈષ્ટિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત એવા જે નૈષ્ટિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો ને સ્ત્રીઓ સંગાતે બોલવું નહીં અને જાણીને તે સ્ત્રીઓની સન્મુખ જોવું નહીં અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારે ન કરવી અને ન સાંભળવી અને જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગ ફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિ ક્રિયા કરવા ન જવું અને દેવતાની પ્રતિમા વિના બીજી જે ચિત્રની પ્રતિમા અથવા કાષ્ટાની હોય તેનો સ્પર્શ ન કરવો ને જાણીનો તે તો પ્રતિમાને જોવી નહીં સજાનંદ સ્વામી મહારાજની જય મહારાજ કે સ્ત્રીઓ વાર્તા સ્ત્રીઓની વાર્તા ક્યારે ન કરવી અને ન સાંભળવી એમ શ્રીજી મહારાજે શિક્ષા પત્રીમાં વાત કરી સ્વ
સ્વામિનારાયણ રે સંવત 1885 ના વૈશાખ સુદ ત્રીજની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે બારોડાની અવસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને સર્વે સેત્વ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશ કાળ ક્રિયા સંઘ વિશ્વ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે. જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લક્ષરી સાહુકાર હોય ને તેને પારબ્ધ અનુસારે તે અધિકાર છૂટી ગયો ને દરિદ્રપણું આવી ગયું, તેણે કરીને ખંડ ધાન્ય ખાવા મળે અથવા દોડીની ભાજી મળે તથા કોઠા બોરા બાફેલી પીપરીઓ ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય, પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે ભારે મૂલ્યવાળી ચીજો કોઈને ન મળે એવી મંગાવીને ખાતી હોય તે સર્વે સાંભળી આવે ને મનમાં એમ ગાંઠ કરે જે એવી એવી ભારે ચીજોને હું મોરે ખાતો ને હવે હું આવું જેવું તેવું અન્ન ખાઉં છું, એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે તે સાંભળી આવે અને જે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય ને તેને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે. તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે ને તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો જ સુખ દુઃખ ને પારદ અનુસારે ભોગવે, પણ તે સુખને ભૂલી ન જાય. અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી ને તેનો અનુભવ થયો નથી તે શું સંભાળે, એ તો પશુ જેવો છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ, જે ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થાય છે તે કોઈનો નથી. અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામ્રત પણ નથી ચાલતું એવા ભગવાન છે. ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી. અને ભગવાનના સામર્થ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો જ છે, તો પણ તે પુરુષ જ છે ને ભગવાનના પુરુષોત્તમ જ છે ને તે સર્વમાં શ્રેષ્ઠ છે ને એમને ઉપાસ્ય છે ને સર્વેના સ્વામી છે ને એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને દેવ્ય છે. અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા, જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથા યોગ્ય કર્મ ફળ પદાર્થપણાને અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અને સર્વે જીવના જીવન છે ને એ વિના એ જીવ કાંઈ કરવાને ને ભોગવાને સમર્થ નથી થતો. અને એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે, જેમ કોઈક
સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો તકો બ્રહ્મના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે તેમ ભગવાન એક દેશમાં રહ્યા તકા જ પોતાની યોગ કળાના સામ્રતે કરીને સર્વે ક્રિયાને કરે છે અને જેમ અગ્નિ જે તે કાષ્ટને વિશે ને પાષણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે ને કષ્ટ પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે તેમ ભગવાન સર્વે જીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે ને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે અને એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે ભગવાન તે જ પોતે જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વીરસ્મૃતિ ક્યારે થાય નહીં અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસ્મરી જાય નહીં જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ અને આ વાર્તા સા સારું કરીએ છીએ તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે પણ કદાચિત દેશકાળ પારદના વિષયપણા તકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય અને એને એવો દઢ નિશ્ચય હોય તો એને ક્યારે એમ જ ન સમજાય જે મારું ક્યારે કલ્યાણ થશે અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે ને આવી રીતે દેહે વર્તવું તે પણ દુર્લભ છે કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહ ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય માટે આ વાર્તા કરી છે ઇતિ વચનામૃતમ ગઢડા અંત્ય પ્રકરણનું 37મું વચનામૃતમ થયું સજાનંદ સં જય શ્રીપતિ શ્રીધરામ સર્વદે ભક્તિધર માત્વયં વાસુદેવં હરે માધવં કેશવં કમદં કરણં શ્રીસ્વામિનારાયણં નીલકંઠં ભજ સજાનંદ સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ સજાનંદ જય સ્વામી નંદ જય સ્વામિનારાયણ સજાનંદ જય સ્વામી નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય સ્વામી નારાયણ નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય સ્વામી નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય સ્વામી નારાયણ સજા
જય સ્વામી નારાયણ સજાનંદ જય સ્વામી નારાયણ નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય સ્વામી નારાયણ નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય સ્વામી નારાયણ નંદ જય સ્વામી નારાયણ સજાનંદ જય સજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય.